જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હર અમે સત્યની સાથે. કેશોદના સોનલધામ મઢડા ગામે આપના નેતા ઈસુદાન ગઢવી માતાજીના આશીર્વાદ મેળવ્યા. રાજકારણમાં પ્રવેશ બાદ પ્રથમ વખત ઈસુદાન ગઢવી સોનલધામ મઢડા દર્શન કરી આઈ શ્રી બનુમાના ચરણ સ્પર્શ કરી માં સોનલને પ્રાર્થના કરી કોરોના કાળથી ગુજરાતને બચાવી તેવી પ્રાર્થના કરી અને આગામી દિવસોમાં સોમનાથની સંકલ્પ યાત્રા શરૂ કરવા યોજવાની જાહેરાત કરી. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ઈસુદાન ગઢવી જૂનાગઢ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની મિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા બાદ સોનલધામ મઢડા ખાતે માં સોનલને મંદિરે દર્શને આવ્યા હતા. ગુજરાતમાંથી કોરોનાની નવી વેવથી બચાવી તેવી પ્રાર્થના કરી હતી અને મંદિર પરિવાર તરફથી ઈસુદાન ગઢવીને સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. કેશોદ નજીક આવેલ મઢડા સોનલધામ ખાતે આજરોજ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી પધાર્યા હતા. પત્રકાર ક્ષેત્રને અલવિદા કહી રાજકીય ક્ષેત્રમાં ઝંપલાવનાર બાદ કેશોદના સોનલધામ મઢડા આવતા કાર્યકરો અને આગેવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઈસુદાન ગઢવીના ચાહકો મળવા તથા સેલ્ફી માટે એકઠા થયા હતા. માં સોનલાઈના સાનિધ્યમાં આમ આદમી પાર્ટીની આગામી રણનીતિમાં જણાવ્યું હતું કે રાજ્યના જિલ્લા મથકોના પ્રવાસે જઈને સ્થાનિક આગેવાનો કાર્યકરો સાથે સ્થાનિક સમસ્યાઓની ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ સૌરાષ્ટ્રના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના પ્રારંભમાંથી સંકલ્પ યાત્રા કાઢવામાં આવશે. રાજ્યના ખેડૂતો, વની સમસ્યાઓ, મધ્ય વર્ગના લોકોની સમસ્યાઓ અને બેરોજગારી દૂર કરવા માટે હકની લડાઈ લડી આમ આદમી પાર્ટી કાયમી ઉકેલ માટે કટિબદ્ધ રહેશે અને પ્રજાજનોની ખરા અર્થમાં સત્તા મેળવી વાયદા નહીં કામ કરવાનું જણાવ્યું હતું. સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના મહામારીમાંથી મુક્ત મળે અને ત્રીજી લહેરથી બચાવવા સોનલ માને પ્રાર્થના કરી હતી. દિનેશ મહેડા, સ્પીડ ન્યૂઝ 17, કેશોદ. આજે જૂનાગઢની મુલાકાતે આવવાનું થયું. ખાસ કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનું મિલન સમારંભ હતો અને એ અરસામાં સ્વાભાવિક છે કે મઢડા માતાજીએ આવવાનું હોય જ અને આજે ગિરિશાપાએ ખાસ આમંત્રણ આપ્યું હતું અને આજે મા સોનલ માતાજીના મઢડામાં દર્શન કર્યા છે. મંદિર આમ તો કોરોનાના કારણના કારણે ઘણા સમયથી બંધ હતું, પરંતુ જે સરકારે ગાઈડલાઈન્સ આપી છે પ્રમાણે હમણાં જ થોડા અંશે ખોલવામાં આવ્યું છે. તો ભાવિકોએ પણ દર્શનનો લાભ લીધો, મેં પણ માતાજીના દર્શનનો લાભ લીધો. માતાજીને પ્રાર્થના કરી છે કે ગુજરાતને કોરોના કાળમાંથી બચાવે, સાથે સાથે ત્રીજું જે કોરોના કાળનો વેવ આવવાની સંભાવનાઓ છે તો માતાજી એમાંથી પણ સૌને ઉગારે. અને બનુમાના પણ આજે દર્શન થયા, માતાજીએ પણ આજે પ્રસાદરૂપી શાલ ઓઢાડી સન્માન કર્યું છે, એ અનેરો આનંદ થયો મારા માટે પણ. અને આવનારા સમયમાં જ્યારે સોમનાથથી યાત્રા શરૂ કરવાની છે આગામી સમયમાં જનસંકલ્પ યાત્રા, તો એના અનુસંધાને પણ આગામી સમયમાં પણ આ વિસ્તારમાં આવવાનું થશે અને લોકોને મળવાનું થશે. આપણે રાજકીય પ્રવેશ કર્યો છે ત્યારે કેશોદ તાલુકાની જનતાને કોઈ સંદેશ? બિલકુલ, કેશોદ તાલુકા અને આસપાસના જૂનાગઢના વિસ્તારોની જનતાને મારી અપીલ છે કે આ લડાઈ જે છે એ આપણા હક અધિકારની છે. અત્યાર સુધી દરેક નેતાએ વાયદાઓ કર્યા પરંતુ વાયદાઓ પૂરા ન કર્યા, સાથે સાથે ક્યાંક ને ક્યાંક કોઈના કોઈ જાતિ જ્ઞાતિ ધર્મમાં મુદ્દે મત માંગી અને એક પ્રયાસ એવો કરવામાં આવ્યો કે આપણા જે ગરીબ નાગરિકો છે અથવા તો વંચિતો છે, ખેડૂતો છે, એ ઠેરના ઠેર રહે. તો મારી સૌને અપીલ છે કે આપણી જે આ લડાઈ છે ખેડૂતો માટેની છે, ખેડૂતોના સમસ્યાઓ માટેની છે, માલધારીઓનો માટેની છે, સાથે સાથે વેપારી મધ્યમ વર્ગ માટેની છે, સ્કૂલ હેલ્થના પ્રશ્નોની લે છે. તો સૌ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય અને એક એવી સરકાર આપણે લાવીએ જે આમ જનતાની હોય, આમ નાગરિકની. બિલકુલ, આગામી સમયમાં પણ જો આ છેલ્લા 6 દિવસથી હું લોકસંપર્ક કરી રહ્યો છું. સુરતમાં મેં લોકોને મળવાની કોશિશ કરી, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, ગતરોજ રાજકોટ હતો, જામનગર હતો, આજે જૂનાગઢ છું. આગામી 2 દિવસમાં અમદાવાદના મારા 2 પ્રવાસ રહેશે, પછી તુરંત હું
ઉત્તર ગુજરાતની ટૂર અને ફરીથી સંકલિત યાત્રા પણ માં લોકોને મળવાનો છું. લોકોની મળી અને લોકોની સમસ્યાઓ જાણવી એ જ સાચી લોકનીતિ છે અને એ અમારી આગળની રણનીતિ. ખેડૂતોમાં અતિશય લોકતાના ધરાવો છો ત્યારે ખેડૂતોના કયા મુદ્દાને વધુ મહત્વ? ખેડૂતો મને પ્રાણથી વાલા એટલા માટે છે કે ખેડૂત છે એ આપનાર છે. એક એવો વર્ગ હશે જે હિન્દુસ્તાનમાં કે જે પોતાના ઉપજાવેલા અથવા તો પોતે પકવેલા પાકના ભાવ બીજા નક્કી કરે ને તોય હરખથી એને આપે, એ નક્કી કરે એ ભાવે આપે, અને છતાંય ખેડૂતના દીકરાને લોન પણ ન મળે, મળે તો એના વ્યાજ ભરવાના રૂપિયા ન હોય, એટલે બહુ જ કઠિનાઈ છે. એટલે ખેડૂતોના દરેક મુદ્દે લડાઈ ચાલુ રહેશે. રાજકીય પ્રવેશ બાદ પ્રથમ વખત દર્શને આવ્યા છો એ બાબતે? બિલકુલ, આજે મા સોનલમાના દર્શન કર્યા. મેં જ્યારે ઓફિસમાં ચાર્જ લીધો ત્યારે પણ માતાજી નાગબાઈમાં અને સોનલમાના દર્શન કરી, ગણપતિજીના દર્શન કરી, શિવના દર્શન કરી, હનુમાનજીના દર્શન કરીને ચાર્જ લીધો છે. ધાર્મિક હોવું એ પોતાની અંગત બાબત છે, પણ માના આશીર્વાદ સૌ ઉપર રહે છે અને આપણા સૌ ઉપર રહેવી પ્રાપ્ત. થેન્ક યુ.